नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला ने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। स्वाध्याय 4.2 में अब આપણે ગણવાનું છે પ્રશ્ન નંબર 6। શું કહે છે રકમ કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલી માટીની વસ્તુઓ બનાવે છે। એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક માટીની વસ્તુની જે ઉત્પાદન કિંમત છે એ રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુ ના બમણા કરતા ત્રણ વધુ હતી। જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 હોય તો તે ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત મેળવો। રકમને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કોઈ કુટીર ઉદ્યોગ છે જે માટીની વસ્તુઓ બનાવે છે। હવે એ વસ્તુઓ જે બનાવે છે તો નિશ્ચિત દિવસે કેટલીક વસ્તુઓ તો બનવાની જ છે કે ભાઈ 100 વસ્તુ બને એક દિવસની અંદર, 50 વસ્તુ બને, 75 વસ્તુઓ બને, આવી સંખ્યામાં કોઈ વસ્તુઓ બને છે। તો એ વસ્તુ જે બનાવે છે એ વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? તો કે તે દિવસે જે વસ્તુની સંખ્યા બને, ધારો કે તે દિવસે 50 વસ્તુ બનેલી છે, તો એ દરેકની કિંમત કેટલી છે? તો કે તે દિવસે જે ઉત્પાદિત વસ્તુ એટલે કે તે દિવસે કોઈ નિશ્ચિત દિવસે જેટલી વસ્તુનું ઉત્પાદન થાય એના બમણા કરતા ત્રણ વધારે, બરોબર છે? કે નિશ્ચિત દિવસે ધારો કે 20 વસ્તુ બની તો 20 ના બમણા એટલે કે 40 અને ત્રણ વધારે એટલે કે એક વસ્તુની કિંમત કેટલી થાય? તો કે નિશ્ચિત દિવસે જે વસ્તુ બને છે, જેટલી સંખ્યાની વસ્તુ બને છે એના કરવાના બમણા અને એમાં ત્રણ વધારે એટલે કે તે દિવસે એટલે કિંમત કેટલી આવી? તો કે કરતા, જો અહીંયા શબ્દ આવ્યો, હવે કોના કરતા છે? તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુ ની સંખ્યા ના બમણા કરતા ત્રણ વધારે। તો શેની માટે ધારણા કરશું? તો કે કરતાની આગળ વસ્તુની સંખ્યા આવી, તો ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x। હવે ઉત્પાદિત વસ્તુની કિંમત, તો કે સંખ્યાના બમણા કરતા ત્રણ વધારે, તો વસ્તુની સંખ્યા કેટલી છે? x ના બમણા એટલે કે 2x અને વત્તા 3, અને આ કિંમત શેમાં આપી છે? આપણને શેમાં આપી છે? રૂપિયામાં। તો આ ઉત્પાદિત કુલ વસ્તુની સંખ્યા, બરોબર છે? ઉત્પાદિત કુલ વસ્તુની સંખ્યા અને આ ઉત્પાદિત વસ્તુની કિંમત, બરોબર છે? ઉત્પાદિત એક વસ્તુની આ કિંમત, તો આ જે કિંમત મળી ગઈ અને અહીંયા સંખ્યા મળી ગઈ, તો કુલ ઉત્પાદન ખર્ચ મળી જાય કે કુલ ઉત્પાદન ખર્ચ બરાબર વસ્તુની સંખ્યા અને ગુણાકારમાં વસ્તુની કિંમત। તે ખર્ચ કેટલો મળ્યો છે આપણને કુલ? તો કે 90 રૂપિયા। વસ્તુની સંખ્યા છે x અને કિંમત કેટલી છે? તો કે 2x વત્તા, માટે કરો ગુણાકાર, તો કે 90 બરાબર x ગુણ્યા 2x, તો 2x નો વર્ગ વત્તા 3x। 90 પહેલી બાજુ જવા દઈએ, તો 2x નો વર્ગ વત્તા 3x માઇનસ 90 બરાબર, તો 90 ગુણ્યા 2 અને 90 માઇનસ છે તો માઇનસ 180 ના એવા ભાગ પાડવાના કે કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ। તો 2 ગુણ્યા 90, 180, 90 ના ભાગ પાડો તો 15 6 90 થશે, બરાબર છે? હવે અવયવો જો જોઈએ તો 2 15 અને 6, 6 2 12, 15 માંથી 12 બાદ બાકી કરો તો કેટલા આવે? 3। માટે 15 ગુણ્યા 2 ગુણ્યા 6 એટલે કે 15 ગુણ્યા 12, અને 15 બરાબર છે પ્લસ રાખી અને 12 માઇનસ રાખી, 15 ની નિશાની પ્લસ અને 12 ની નિશાની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ
અને બંનેનો ગુણાકાર 180 અને પ્લસ 15 માંથી 12 જો બાદ કરીએ તો મળે કેટલા આપણને પ્લસ 3 માટે 2x નો વર્ગ વત્તા 15x માઈનસ 12x માઈનસ 90 બરાબર ચાલો પહેલા બંને પદમાંથી ખાલી માત્ર x સામાન્ય નીકળે તો x 2x વત્તા 15 બરાબર માઈનસ 12 અને 90 તો 12 માં તે 6 2 12 અને 15 6 90 એટલે અહીંયા 6 સામાન્ય નીકળે તો 6 2 12 એટલે કે 2x અને 6 અને 15 તો વત્તા આવશે 15 બરાબર 0 માટે 2x વત્તા 15 અને x માઈનસ 6 બરાબર 0 તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 2x વત્તા 15 બરાબર 0 અને x માઈનસ 6 બરાબર 0 અહીંયા જો સાદુરૂપ આપો તો 2x બરાબર માઈનસ 15 અને x બરાબર માઈનસ 15 ના છેદમાં 2 હવે આવી કોઈ કિંમત તો શક્ય નથી જે કિંમત શક્ય નથી તો અહીંયા શું આવશે તો કે x બરાબર 6 એટલે કે તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરોબર છે તો વસ્તુની સંખ્યા x બરાબર 6 અને વસ્તુની કિંમત 2x વત્તા 3 એટલે કે 6 2 12 બરોબર છે 6 ગુણ્યા 2 એટલે કે 12 અને 12 ને 3 કેટલી આવશે તો કે 15 રૂપિયા એટલે કે વસ્તુની કિંમત મળે આપણને 15 રૂપિયા અને તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી થાય તો કે 6 અને 15 ગુણ્યા 6 કરો તો તે દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો મળી જાય કુલ 90 રૂપિયા તો આ સાથે સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 6 પૂર્ણ કરીએ આ પ્રશ્નમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ Thank you.